नमस्कार मित्रों, जिगर सर फिजिक्स यूट्यूब चैनल पर आप दरेक हार्दिक स्वागत छे। जो तमे लोग मारी आ चैनल लाइक शेयर अने सब्सक्राइब ना करी होय तो झड़पथी करी लो, तथा तमारा मित्रों सगा संबंधीओ अने स्नेही जनोने पण कहो मारी आ चैनल लाइक शेयर अने सब्सक्राइब करे, तथा तमारा व्हाट्सएप ग्रुप फेसबुक ग्रुप अने व्हाट्सएप स्टेटस पर वीडियो ने लिंक ने शेयर करो जेथी लाइक शेयर ने सब्सक्राइब વધુ મળે। चलो मित्रों, आज આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એમાં આગળ વધીએ। છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલા ભણતા હતા, એમાં બે દાખલા મેં તમને હોમવર્કમાં આપેલા હતા, તો આશા રાખું કે તમે લોકો એ ગણી નાખ્યા હશે અને એના સાચા જવાબ મેળવી લીધા હશે। આપણે દાખલા નંબર પહોંચ્યા 4.7। चार पॉइंट सात की रकम बोलो जो आओ लखेलो छे ए सदिश जो घाटा अक्षर लखे प्लस बी सदिश प्लस सी सदिश प्लस डी सदिश बराबर जीरो सदिश जो घाटा लखे अने जीरो सदिश एक माटे छूट छाट के जीरो सदिश लखो खाली जीरो लखो तो चाले। आओ आपे लो तो नीचे આપેલા વિધાનમાંથી કયું સાચું છે? સાચું કયું ને એટલે ખોટું કયું છે એ આપણે કહેવાનું ને, હું ડાયરેક્ટ એ સાચા ખોટા લખતો છું તમને આવું આપે લો। ए सदिश बी सदिश सी सदिश तथा डी सदिश દરેક શૂન્ય સદિશ છે, તમને આવું તો આપેલ છે કે આ બધાયનો સરવાળો 0 સદિશ છે। હવે એક વિધાન આવ્યું, એ વિધાન આવું કે એ સદિશ બી સદિશ સી સદિશ અને ડી સદિશ આ દરેકે દરેક સદિશ કે બધાય 0 સદિશ છે, બધે બધા એ સદિશ બરાબર પણ 0 સદિશ, એટલે 0 સદિશ નો અર્થ એવો થાય કે આ ત્રણે ત્રણ એમ 0 થાય, બી સદિશ ને ત્રણે ત્રણ એમ 0, આ ચારે ચાર 0 સદિશ, એટલે કે આ ચારે ચાર 0 0 હોય તો જ એનો સરવાળો 0 થાય। બોલો થાય એવું ન હોય, આવી રકમ હોય તો પણ 0 થઈ શકે। દાખલા તરીકે એ સદિશ આવા 1 2 3, બી સદિશ આવા -1 -2 -3, સી સદિશ આવા 2 3 4 અને ડી સદિશ આવા -2 -3 -4, તો આ બધા સરવાળો કરો તો પણ 0 મળશે। આ તો એમ જ કે કે આ 0 હોય એટલે આ બધાય 0 હોય ને તો જ 0 થાય, તો આ વિધાન સાચું કહેવાય। આવો હોય ને તો પણ 0 થાય, કરો આ બધાય નો સરવાળો 0 મળશે। અરે આવી એક રકમ નહીં આવી તો કેટલી મળશે રકમ? તો આ વિધાન સાચું છે ના? આપેલું વિધાન ખોટું છે, કારણ લખવાની જરૂર નથી, કારણ તમે તમને સમજાયું બરાબર। આવી કોઈ પણ રકમ હોઈ શકે અને કારણ લખવાના પણ નથી દીધા બરાબર છે। આગળ વાત, હવે એવું એ સદિશ પ્લસ સી સદિશ નું મૂલ્ય, બી સદિશ પ્લસ ડી સદિશ એના મૂલ્ય જેટલું છે, કોનું મૂલ્ય? એ અને સી નું મૂલ્ય પહેલા તો આ લખી નાખો। આવું આપેલું એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ પ્લસ ડી સદિશ બરાબર 0 સદિશ અથવા 0 0 0 લખો, આમાં કોનું કોનું મૂલ્ય? એ અને સી નું મૂલ્ય, આ બે ભેગા રાખો, એ સદિશ પ્લસ સી સદિશ બરાબર બી સદિશ પ્લસ ડી સદિશ, આને ઓળી બચાવો એટલે આ બે માઇનસ થઈ જશે, માઇનસ બી સદિશ માઇનસ ડી સદિશ, આ 0 માં તમે તેને એડ કરો એટલે 0 નીકળી જાય બરાબર। ચાલો હવે આમાંથી આવો આવો લખો, તો જોઈજો આવો લખો, માઇનસ તો મત રાખો, બી સદિશ પ્લસ ડી સદિશ જો કોઈ ચેન્જ નથી કર્યો મેં, માઇનસ તો મત કર્યો એટલે આ પ્લસ થઈ ગઈ આ પણ પ્લસ થઈ ગઈ, મને આનું મૂલ્ય કીધું, મૂલ્ય એટલે માનાંક કરી નાખો બે બાજુ, મૂલ્ય એટલે માનાંક અહીંયા પણ માનાંક કરી નાખો, જો તમને આવું કીધું એ એ સદિશ પ્લસ સી સદિશ આનું મૂલ્ય એ બી સદિશ પ્લસ ડી સદિશ ના મૂલ્ય જેટલું છે, હા એના જેટલું જ આવ્યું, જો બરાબર જ છે કે આપેલું વિદ્યાર્થીઓ સાચું જ છે, આ સમજાણું? કારણ કે માઇનસ હોય તો પ્લસ થઈ જાય ને, બે બરાબર જ છે, જો બે ના મૂલ્ય જ છે, બે સદિશ બરાબર આવે તો એના મૂલ્ય એટલે માનાંક લેવાના હોય એટલે માનાંક લીધા, બે ઇક્વલ જ છે। ચાલો ત્યાર પછી હવે સી ઓપ્શન, સી ઓપ્શન માં આવું કીધું બરાબર સમજો, એ નું માન, એ નું માન એટલે માનાંક માં એ સદિશ, હા આનું માન બી સદિશ સી સદિશ તથા ડી સદિશ ના માન, જો કોના કોના માન કીધા, બી સદિશ સી અને ડી ના માન લેવાનું, બી નું માન લ્યો એટલે આવી રીતે, સી નું માન લ્યો એટલે આવી રીતે, અને ડી નું માન, માન એટલે મૂલ્ય આવી રીતે,
એના માને નો સરવાળો છે આ બધાય નો સરવાળો છે ઈ આ સરવાળા થી આ કોઈ ક્યારે વધુ નો હોય આ વધુ નો હોય મતલબ કેવું હોય ઓછું હોય આવું કે આવું આપેલું છે તમને તમને આવું નથી કીધું b c અને d ના સરવાળા નું મૂલ્ય નથી કીધું એના મૂલ્ય નો સરવાળો કીધો વાંચો ફરીવાર b સદિશ c સદિશ અને d સદિશ એનું માન કે એનું પેલા મૂલ્ય લઈ લેવું એનો સરવાળો કીધું આ ઈ સરવાળો રહ્યો ઈ ઈ સરવાળા થી આ જે એ મૂલ્ય રહ્યું ને એનું મૂલ્ય ઈ વધુ ન હોય આ વધુ ન હોય એટલે ઓછું હોય એવું કહી દેજો તો આ સાચો છે ચેક કરી લો કોઈ પણ એક રકમ લઈ લે દાખલા તરીકે આ જ રકમ હતી આ રકમમાં ચેક કરો ઉતરી ગયો તમે પેલા બી નું મૂલ્ય મેળવતા આવડે મેળવી લ્યો સી નું મૂલ્ય મેળવતા આવડે મેળવી લ્યો ડી નું મૂલ્ય મેળવતા આવડે મેળવી લ્યો ચાલો અને એ નું મૂલ્ય મેળવો ચાલો એ નું મૂલ્ય મેળવી લ્યો ડાયરેક્ટ મેળવો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 નો વર્ગ 9 9 ની 10 ની 4 વર્ગમૂળ માટે હવે આ સંખ્યા શોધતા આવડશે વર્ગમૂળમાં જો b નો મૂલ્ય એ આ જ રકમ હોય એવું હોય કોઈ પણ હોય કોઈ પણ એટલે ગમે તે નો લઈ શકો તમે આ આવી લેવાની કે બધાનો સરવાળો 0 સુધી થતો હોય એવી લેવાની રકમ એવું કીધું આ એવી રકમ કીધી છે આનું મૂલ્ય મેળવી લો 1 નો વર્ગ 1 - 2 નો વર્ગ 9 બધે માઇનસ એટલે નો વર્ગ તો પ્લસ જ થઈ જાવ આજ ખાલી વર્ગમૂળમાં જો હવે ખબર પડી ગઈ c નો મૂલ્ય ચાલો શું થઈ જશે 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 16 ને 4 20 ને વર્ગમૂળમાં આવો 30 ચાલો વર્ગમૂળમાં 20 તો 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ પ્લસ જ થઈ જશે આવું કે b + c + d સદિશ આ બધાનો સરવાળો કરના આ તો વધારે જ આવશે આ સરવાળો કરના મે આ એક જ રૂટ જેવું છે એમાં કઈ ઘડીએ જ કરવા એટલે આ ત્રણેયનો સરવાળો વધુ જ આવે અને એટલે આ પેલું વિધાન સાચું જ છે રેડી એને એવું કીધું આપણે વધુ નો હોય વધુ નો હોય મતલબ ઓછું હોય આ તો ઓછું જ છે સાચું જ છે આવું થઈ શકે આના આધારે તમે આ જે સદિશ આપ્યા એના આધારે આવું લખો એ સદિશ ને એક ને આયા રાખો આ બધા ના બચાવ તો દરેક દરેક માઇનસ થઈ જશે માઇનસ કો મત કરી b સદિશ + c સદિશ + d સદિશ હવે બે બાજુ મૂલ્ય માનક કઈ છે માનક માઇનસ b + c + d સદિશ આવું થાય કે a નું મૂલ્ય રહ્યું ને e b c અને d એના સરવાળાના મૂલ્ય જેટલું હોય તમને એવું નતું કીધું તમને આવું કીધું b નું મૂલ્ય c નું મૂલ્ય અને d નું મૂલ્ય એના મૂલ્યનો સરવાળો સરવાળાનું મૂલ્ય નહીં સરવાળાનું મૂલ્ય એટલે આવું થાય મૂલ્યનો સરવાળો એટલે આવું થાય બરાબર સમજજો ક્લિયર થઈ ગયું જે પેલા કીધું પેલા રાખો પછી સરવાળો કીધું પછી સરવાળો પેલા સરવાળો કીધું પેલા સરવાળો કરી નાખો પછી મૂલ્ય કીધું પછી મૂલ્ય રાખો કમ્પ્લીટ આવું હોય આવું નથી કીધું આપણને આવું કીધું આ બે ઇક્વલ થાય આવું કીધું હોત એવું નથી કીધું આ તો ખાલી વાત થાય કે આ રીતે તમે સમજી શકો ચાલો સાચું એ ડી ઓપ્શન આગળ વધો ડી ઓપ્શન માં સુધી જો એ અને ડી એક રેખાસ્થ ન હોય એ અને ડી આ બે એક રેખા ઉપર નથી એટલે ગમે તે કે દાખલા તરીકે એ સદિશ આ દિશામાં આવે બી સદિશ દાખલા તરીકે એવું નહીં કે આમ હોય ગમે તે હોય એવું હોય લંબ જ હોય એમ આપણે ગમે તે દોરી શકો આમ દોર્યા આ બાજુ દોરો આ બાજુ ગમે તે બાજુ દોરી શકો તમને એવું કીધું એ રેડી એક રેખા ઉપર નથી એટલે એક આ રેખા ઉપર છે બીજો કોઈ બીજી રેખા ઉપર ગમે તેમ દોરી શકો પણ એક રેખા ઉપર નથી એવું કીધું તો તો b + c એટલે આ સદિશ a a અને d થી બનતા સમતલમાં હશે અહીંયા આવું આપેલું છે a સદિશ + b સદિશ + c સદિશ + d સદિશ આ બધાનો સરવાળો છે સમજો એવું સમજી લો એક આ સદિશ છે એક આ છે આખો સદિશ આપેલો છે અને એક આ છે ત્રણ સદિશ છે એવું સમજી લો અને હું આખું કંઈક અલગ નામ આપો e સદિશ આપી દઉં e સદિશ તો ત્રણ સદિશ છે a e અને d સદિશ ત્રણ નો સરવાળો 0 હવે સમજો બરાબર કેવું આનું નામ આવ્યું હું જો તમને b + c એટલે b + c એટલે આ e સદિશ
આ ઈ સદિશ રહ્યો ને ઈ એ અને ડી થી બનતા સમતલમાં હોય કાલે મે એક વિધાન લખાયું જો ત્રણ સદિશનો સરવાળો 0 જો ત્રણ સદિશનો સરવાળો 0 છે ત્રણ સદિશનો સરવાળો 0 અહીંયા ત્રણ સદિશનો સરવાળો 0 કાલે કે આવું વિધાન લખાય જો ત્રણ સદિશો એક જ સમતલમાં હોય ને એક જ સમતલમાં તો એનો સરવાળો 0 થઈ શકે હવે અહીં ઉલટો જો ત્રણેય સદિશ ત્રણ સદિશનો સરવાળો 0 જ આપેલો ત્રણે ત્રણ સદિશનો સરવાળો 0 જ આપેલો તો આ ત્રણે ત્રણ સદિશ એક જ સમતલમાં હોય એક જ સમતલ તો અહીંયા એવું જે છે કે આ સદિશ રહ્યો ને ઈ ઈ ન દેખો બી પ્લસ એ એટલે એને બી ઈ નામ કે આ સદિશ રહ્યો ને ઈ આ અને આ થી જે સમતલ બને એમાં જો તો સાચું છે કારણ કે આ ત્રણેય સદિશનો સરવાળો 0 હે 0 તો જ થાય ત્રણે ત્રણ એક સમતલ હા તો આ ત્રણે ત્રણ એક જ સમતલમાં છે એટલે પહેલું અડધું વિધાન સાચું આમાં બે વિધાન નહીં પણ પહેલું અડધું વિધાન સાચું હવે હવે અને કરીને બીજું વિધાન જો એ અને બી એક રેખસ્થ હોય એક રેખા ઉપર નું ધારે હોય તો આમાં કાઈ ફેર ન પડ્યો આપણે હવે એવું કે એક રેખસ્થ જ હોય એક રેખા ઉપર એ સદિશ આ દિશામાં છે ધારો કે ડી સદિશ પણ આ દિશામાં છે ધારો કે છે તો હવે શું કહે તો તે એટલે કે તે એટલે b + c સદિશ કારણ કે આગળ એક વાર b + c a અને d થી બનતા સમતલમાં છે આવું વિધાન હતું b + c એ a અને d થી બનતા સમતલમાં એટલે b + c ની વાત કરે તે a અને d રેખામાં જશે આ જ રેખા ઉપર આવું કેમ કે આ બધાયનો સરવાળો શૂન્ય છે આ બે એક દિશામાં છે તો આ બધાયનો સરવાળો 0 કે એવું સમજી લો આ બધાય બળ આપેલા સાહેબ બળ ને f કહેવાય મને ખબર છે બળ ને f કહેવાય માત્ર તમને સમજાવવા માટે યાદ રાખો કે આ બળ આપેલા બળ તો બે બળ આ દિશામાં લાગી અને બધાય બળનો સરવાળો 0 કે એવું તો છે એવું કહી દીધું પહેલા છે દીધું તો એવું ક્યારે બને કે b અને c કઈ દિશામાં હોય તો આ બધાયનો સરવાળો 0 થાય b આ દિશામાં c પણ આ દિશામાં હોય b આ અને c આ તો જ આ બધાયનો સરવાળો 0 થાય બોલો બે જણા થી કે બે જણા થી કે આ ખસે ન ખસે ન ખસે એટલે બધાયનો સરવાળો 0 થી હોય તો આવ ક્યારે બને a અને d એક રેખા ઉપર હોય તો b અને c એ જ રેખા ઉપર હોય જો b અને c આ રેખા ઉપર હોય તો કુલ બળ 0 નો થાય આવું સમજાય છે આવું હોય તો 0 એટલે d નું પછી નું જે છેલ્લો જે d ઓપ્શન હતો d ઓપ્શન એમાં પહેલો અડધો વિધાન તો સાચો પછી નું અડધો વિધાન e પણ સાચું છે એટલે આખે આખું કુલ વિધાન સાચું છે આ એક જ વિધાન ખોટું હતું પહેલું ખબર પડી છે ક્લિયર થઈ ગયું ચાલો કે પછી આગળ બધી 4.7 જોયું ત્યાર પછી 4.8 ચાલો 4.8 દાખલા નંબર શું કહેવા માંગે જોઈએ આપણે 4.8 એવું કીધું ત્રણ છોકરીઓ 200 મીટર ત્રિજ્યા વાળી વર્તુળાકાર રિંગ વર્તુળાકાર ની રિંગ કે જેની ત્રિજ્યા ત્રિજ્યા આપણે r કહીએ કેપિટલ r કે સ્મોલ r કે જે કહો 200 મીટર ત્રિજ્યા ની વર્તુળાકાર રિંગ માં બરફ ની સપાટી વર્તુળાકાર ની રિંગ એની અંદર બરફ ની સપાટી છે એના ઉપર સ્કેટિંગ કરે તે સપાટીની કિનારી ઉપર હવે સપાટી છે વર્તુળાકાર સપાટી એની કિનારી ઉપર બિંદુ P થી સ્કેટિંગની શરૂઆત કરે P બિંદુ કયો P બિંદુ ક્યાં છે એવું ખબર નથી આપણને આગળ વાંચો અને P ના વ્યાસાર્ધ બિંદુ P જે છે એ હોય અને એનો જે વ્યાસ બને એનો વ્યાસનો અંત બિંદુ એટલે એની સામેનો બિંદુ થાય વ્યાસાંત એટલે વ્યાસ અંત P માંથી જે વ્યાસ નીકળે એનો અંત બિંદુ એટલે સામેનો બિંદુ Q બિંદુ ઉપર જુદા જુદા પથ ઉપર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે હવે એમ કીધું કે આકૃતિ તમને આપેલી છે એટલે હવે આપણે આકૃતિ જોઈએ અત્યાર સુધી આકૃતિ કીધી નહોતી એટલે હું તમને નહોતો કહેતો કે આકૃતિમાં આપેલું છે હવે આકૃતિ કીધી આકૃતિ દોરતા બસ આકૃતિ આપેલી છે આવી રીતે અહીંયા P બિંદુ આપેલું છે અહીંયા Q બિંદુ આપેલું છે બરાબર એક છોકરી એમ સીધી જાય છે P થી Q ઉપર એક છોકરી B કોઈ છોકરી A છોકરી લઈ ગઈ આ રીતે જાય અને C નંબરની છોકરી આ રીતે જાય ત્રણ છોકરી A B C P થી શરૂઆત કરે અલગ અલગ રસ્તા ઉપર થઈ Q બિંદુ એ પહોંચે એવું કીધું તો રકમ વાંચો P બિંદુ થી શરૂ કરે આ વર્તુળ છે વર્તુળ ની અંદર આ બરાબર સ્કેટિંગ કરે P થી શરૂ કરે અલગ અલગ રસ્તા ઉપર થઈ જાય
અને q ઉપર પહોંચે પછી એવું કીધું આજે વર્તુળ હતી એની ત્રિજ્યા તો પહેલા જ 80 થી 200 મીટર આગળ વાંચો દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન એટલે સ્થાનાંતર શોધવાનું કે માન એટલે શું કે સ્થાનાંતરનું મૂલ્ય શોધવાનું કે દરેક છોકરી માટે દરેકે દરેક માટે એબીસી માં પછી કીધું કઈ છોકરી માટે તેનું માન એટલે સ્થાનાંતરનું મૂલ્ય તેની પથ લંબાઈ જેટલું જશે કઈ છોકરી છે કઈ છોકરી માટે સ્થાનાંતર બરાબર પથ લંબાઈ થાય કેમ કે કઈ છોકરી માટે હોય ચાલો ગણીએ ત્રણ ત્રણ છોકરી માટે આપણે જોઈએ એટલે એ છોકરી માટે વાત કરીએ ચાલો એ છોકરી માટે શું શોધવાનું બીજું સ્થાનાંતર શોધવાનું દરેક માટે બીજું જે પ્રથમ માં કીધું પાછી કયો એ છોકરી માટે ચાલો સ્થાનાંતર તમને ખબર બે સૂત્ર પેલા અને છેલ્લાને જોડતી સીધી રેખા પહેલું સ્થાન આ કહેવાય છેલ્લું સ્થાન આ બેને જોડતી સીધી રેખા અથવા અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન આ પ્રારંભિક સ્થાન આ અંતિમ સ્થાન પણ આ સ્થાનનું નામ નથી બોલો આપણે પહેલા ઉદાહરણ લઈએ ને એમાં આવું આપ્યું 10 20 30 40 સોરી 0 માઇનસ 10 માઇનસ 20 તો એ અહીંયા હોય ગતિ કરી નામ આવતું બી બીજું તો પહેલું સ્થાન આ રહ્યું 10 છે બીજું સ્થાન માઇનસ 20 તો આપણે આ રીતે ગણતરી કરી કે અંતિમ માઇનસ પહેલું આ બે જે એ જગ્યાના નામ આપેલા અહીંયા જગ્યાના નામ નથી આ જગ્યાનું નામ જ નથી કે p કેટલા છે 10 છે 20 છે એવી રીતે તો અંતિમ માઇનસ પ્રારંભિક આ સૂત્ર ન હોય તો કયું હોય પહેલા અને છેલ્લાને જોડતી સીધી રેખા સ્થાનાંતર એટલે પ્રથમ સ્થાન અને છેલ્લા સ્થાનને જોડતી સીધી રેખા પ્રથમ અને અંતિમ સ્થાનને જોડતી સીધી રેખા એટલું અંતર તો કેટલું થાય ડાયરેક્ટ PQ જેટલું થાય PQ એટલે કેટલા થાય PQ પહેલી છોકરી માટે આવી રીતે ગતિ કરે પહેલું સ્થાન આ અંતિમ આ બે જોડતી સીધી આ તો વ્યાસ થઈ ગયો વ્યાસ એટલે ટૂંકું આ 2×200 એટલે કેટલું થઈ જશે 400 મીટર એ છોકરી માટે ચાલો આવી રીતે બી છોકરી માટે કેટલું થશે બી છોકરી માં આવું લખવાની જરૂર નથી ડાયરેક્ટ પી ક્યુ લખ નાખો ડાયરેક્ટ વ્યાસ લખો તો પણ ચાલે બી છોકરી માટે સ્થાનાંતર અહીંયા થી કઈ શરૂ કરે અહીંયા પહેલા અને છેલ્લા જોડતી સીધી રેખા ઓલો અંતિમ માઇનસ પ્રારંભિક સૂત્ર નહીં આવી ખબર પડી ગઈ એટલે વ્યાસ થઈ ગયો ડાયરેક્ટ વ્યાસ બરાબર 2r 2r બરાબર 2×200 થઈ જશે 400 મીટર ક્લિયર આવી રીતે સી છોકરી માટે શું થઈ જશે ચાલો સ્થાનાંતર બરાબર વ્યાસ બરાબર 2r ક્લિયર અહીંયા થી ગતિ શરૂ કરે અહીંયા જાય પેલો છે સીધી રેખા વ્યાસ જ થઈ છે 2×200 400 મીટર દરેક છોકરી માટે સ્થાનાંતર એક સરખો છે 400 આપણે કઈ છોકરી એટલે છોકરીના જે એ બી કે સી એના માટે સ્થાનાંતર બરાબર પથ લંબાઈ બે સરખા છે પથ લંબાઈ પણ એટલી કોઈ સ્થાનાંતર આના માટે પથ લંબાઈ વિચારતા આવી રીતે હશે કઈ રીતે શું આ શોધી તો ન હોય પણ કઈ ગઈ છે આના માટે સ્થાનાંતર આટલું તો પથ લંબાઈ આના માટે વધી જાય સ્થાનાંતર આટલું છે પથ લંબાઈ સ્થાનાંતર સરખી ગઈ એ છોકરી માટે નહીં આવે આ ત્રીજી છોકરી માટે વિચારો આના માટે પથ લંબાઈ આટલી હશે સ્થાનાંતર આ સીધું પથ લંબાઈ વધુ હોય છે 1 કિલોમીટર બે આવતા નહોતા ને મીટર તો આ બધું હોય છે સ્થાનાંતર ઓછું બીજી છોકરી માટે ખબર ત્રીજી છોકરી તો નહીં જ આવે ક્લિયર થઈ બીજી છોકરી અહીંયા થી શરૂ કરે અહીંયા સુધી એટલે આ રીતે જાતી કે છોકરી જે રસ્તા ઉપર જાય રસ્તો પર તો પથ લંબાઈ 200 મીટર સ્થાનાંતર એ 200 બીજી છોકરી માટે બે વસ્તુ સરખી છે રેડી લખો બીજી છોકરી માટે પથ લંબાઈ બરાબર સ્થાનાંતર રેડી ક્લિયર થઈ ગયું ડાયરેક્ટ પણ એકવાર ગણતરી કરી હોય ડાયરેક્ટ બધાય છોકરી માટે તમને ખબર જ હતી કે વ્યાસ જેટલું થાય તો ડાયરેક્ટ લખી નાખો એ બી સી ત્રણેય છોકરી માટે સ્થાનાંતર એ તેના વ્યાસ જેટલું થાય ને એકવાર ગણો તો પણ ચાલે ક્લિયર થઈ ગયું એટલે આ રીતે તમારે આ બધાય દાખલા ગણવાના છે કારણ કે આવા બધા દાખલાઓ એમસીક્યુ માં જે રીતના એમસીક્યુ માં પૂછાતા હોય એટલે બધા લોજિકલ દાખલાઓ તમે જો એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરી લો તો તમને આ બધાય દાખલાઓ ફટાફટ આવડી જાય બાકીની જે ચર્ચા છે એ આપણે
આવતા લેક્ચરમાં જોઈશું.